Hi friends, welcome to Delta Online Education. धोरण नौनी अंदर आपणे ऑलमोस्ट वर्तमान काल बे सादो वर्तमान काल चालू वर्तमान काल भूतकाळ बे सादो भूतकाळ चालू भूतकाळ चार काळनो आपणे अभ्यास कर्यो छे। हूँ समझू छू तमे प्राइमरी माथी सेकंडरी मा आवी रह्या छो, कारणू ज्ञान घणाने हसे घणाने ख्याल पण नहीं होय के टेन्स शू छे केवी रीते होय। पण तमारे मित्रो एक ज काम करवानू छे, नियम ने फॉलो करता जाओ। जो सादा वर्तमान कालनो नियम शू कहे छे तो के क्रियापदनु मूल रूप अथवा एस के ईएस। घणा लोको कॉमेंट नी अंदर एवुं कहता था कि सर नेगेटिव सेंटेन्स ने इंट्रोगेटिव नकार वाक्य अने प्रश्नार्थ वाक्य तो आमां आवता नथी। पण पहेलो लेक्चर मारो जोई लेजो, पहेला मैं कीधुं तुं के हूँ सौथी पहेला बधा कालना हकार वाक्य शीखवाडीश। नकार अने प्रश्नार्थ वाक्य सिंगल बोर्ड नी अंदर आवी जशे, एनी आपणी पासे ट्रीक छे। એટલે નકાર પ્રશ્નાર્થની કોઈ ચિંતા કરતા નહીં, સિંગલ બોર્ડની અંદર તમને તરત જ માત્ર 5 મિનિટમાં શીખવાડી દઈશ। અત્યારે હકાર વાક્યની પેટર્ન જ આપણે જોવાની છે। તો સાદા વર્તમાન કાળનો નિયમ શું કહે છે તો કે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ સોરી ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ। આપણી જોડે તરત જ લાઈટ થઈ જવી જોઈએ કે ક્રિયાપદનું મૂળરૂપ ક્યાં આવે, એસ કે ઈએસ ક્યાં આવે। જો કરતા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય હી સી કે ઈટ તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે, જો કરતા તરીકે આઈ વી યુ કે ધે હોય તો ક્રિયાપદનું મૂળરૂપ આવે। આ બંને વસ્તુ આપણી પાસે હોવી જોઈએ। ચાલુ વર્તમાન કાળ શું કહે છે તો કે એ ટુ બી ના વર્તમાન કાળના રૂપો એમિઝાર પ્લસ વર્બ આઈએનજી, ક્રિયાપદને આઈએનજી લાગે। સાદો ભૂતકાળ શું કહે છે તો કે સાદા ભૂતકાળના વાક્યમાં હંમેશા ક્રિયાપદનું વી ટુ વપરાય છે। એફિર્મેટિવ સેન્ટેન્સની વાત કરું છું, એફિર્મેટિવ એટલે હકાર વાક્યો, નકાર અને પ્રશ્નાર્થને અત્યારે સાઈડ પર મૂકી દેવાના છે। ચાલુ ભૂતકાળ શું કહે છે તો કે ચાલુ ભૂતકાળની અંદર ટુ બીના ભૂતકાળના રૂપો આવે છે, ઓઝ અને વર આવે છે, અને ચાલુ કાળ છે એટલે ક્રિયાપદ આઈએનજી જ આવવાનું છે। ઇઝીલી તમે કોઈ બી વાક્યનું અંગ્રેજી બનાવી શકો, જિજ્ઞાસા હોવી જોઈએ, તત્પરતા હોવી જોઈએ। તો અત્યારે તમે ઘેર છો, અત્યારે તમારું પહેલું કામ તમારી જોડે વર્બ હોય મતલબ ક્રિયાપદો હોય તો ક્રિયાપદ વાંચો અને કંઠસ્થ કરો। જનરલી બધા એવું કહે છે કે ક્રિયાપદના 3 રૂપો છે, પણ હું ક્રિયાપદના 5 રૂપો કહું છું। કેવી રીતે 5 રૂપો? જો સામાન્ય રીતે એક આપણે ક્રિયાપદ લઈએ કે ઈટ નામનું આપણે ક્રિયાપદ લીધું, એક મૂળ રૂપ એટલે ટુ ઈટ, એક વી ટુ એટલે ઈટનું વી ટુ એટ, વી થ્રી એટલે ઈટન, આઈએનજી વાળું રૂપ એટલે હિટિંગ, અને વર્તમાન કાળનું રૂપ એટલે મૂળ રૂપ, અને એસ કે ઈએસ એટલે ઇટ્સ, વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ, ક્રિયાપદના 5 રૂપો છે। જનરલી આપણે અત્યાર સુધી પ્રાઇમરી લેવલ સુધી તમે 3 ક્રિયાપદના રૂપો જોયા હશે અથવા શીખ્યા હશો, અથવા તો મર્યાદિત ક્રિયાપદો જ તમે શીખ્યા હશો। તમારા જોડે ક્રિયાપદ હોવું જોઈએ, કારણ કે ક્રિયાપદ બધી જગ્યાએ આવશે, કાળની અંદર આવશે, એક્ટિવ પેસિવમાં આવશે, ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર પણ આવશે। જો કાળ છે ને, કાળ ઉપર મોટાભાગનું ગ્રામર છે એ કાળ ઉપર છે, તો કાળનો આપણી જોડે અભ્યાસ પરફેક્ટ હોવો જોઈએ। આગળ જોઈએ, આગળનો કાળ શું કહે છે તો કે હવે આપણે ભવિષ્યકાળ તરફ જવાનું છે। ભવિષ્યકાળનો પહેલો કાળ
એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ જેને આપણે ગુજરાતીમાં શું શું કહીએ છીએ, તો કે સાદો ભવિષ્યકાળ. શું કહેવા માગે છે? ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ મૂકી અટકી જવું, ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ મૂકી અટકી જવું તે નિશાળે જશે, ખાશે, જશે, વાંચશે, લખશે, જોશે, આ બધા ભવિષ્યકાળના રૂપો છે. ગુજરાતીની અંદર આ ભણતા જશો, પાછળ કોઈ જ વાર્તા કરવી નહીં. હવે યાદ કરો સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, એનો નિયમ શું કહે તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીને અટકી જાય તો એ સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ મૂકીને અટકી જાઓ તો એ સાદો ભવિષ્યકાળ થઈ જાય છે. એકદમ ઇઝી. તે નિશાળે જશે મતલબ ભવિષ્યમાં ઘટના થવાની છે, નજીકના ભવિષ્યમાં કોઈ ઘટના થવાની છે. હું અંગ્રેજી શીખીશ, તે નિશાળે જશે, હું ક્રિકેટ રમીશ, મોહિત પત્ર લખશે. તો બધે ભવિષ્યકાળનું રૂપ મૂકી અને આપણે અટકી ગયા છીએ. પાછળ કોઈ જાતની વાર્તા આવતી નહીં, કોઈ જાતનું લખાણ આવતું નહીં. તો નિયમ શું કહેવા માગે છે? કારણ કે આપણે તો દરેક કાળના નિયમ ઉપર આધીન છીએ. નિયમની અંદર સાદા ભવિષ્યકાળના નિયમમાં કર્તા પ્લસ સેલ અને વિલ, સેલ અથવા વિલ, અને ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ એટલે વી વન, પણ ટુ વગરનું. એટલે આના ઉપરથી એવું નક્કી થાય કે સેલ વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો સેલ વિલ ક્યાં શું છે? આઈની સાથે સેલ, વીની સાથે સેલ છે. બાકી બધા કરતા જોડે યુ, હી, સી, ઇટ, ધે, આ બધા કરતા જોડે વિલ જ વપરાશે. પણ મિત્રો, નવું ગ્રામર એવું કહે છે કે તમે કોઈ બી કરતા જોડે વિલ મૂકી શકો છો, કોઈ પણ કરતા જોડે તમે વિલ મૂકી શકો, ખોટું નથી. સેલનો પ્રમાણ, સેલનો યુઝ બહુ ઓછો થઈ ગયો છે. તમે બેમાંથી કોઈ બી લઈ શકો છો આઈ અને વીની સાથે. હવે વિચારો નિયમ શું કીધું, કે કરતા પછી સેલ અથવા વિલ, સેલ વિલ પછી શું છે? તો કે વી વન, વી વન ખરા, વી વન કેવું? તો કે ટુ વગરનું રૂપ. મૂળરૂપને આપણે ટુ વાળું પણ કહીએ છીએ અને ટુ વગરનું પણ કહીએ છીએ, બે કહીએ છીએ. તો અહીં ટુ વગરનું રૂપ આપણે લેવાનું છે. તો હવે ઇઝીલી તમે વાક્યનું અંગ્રેજી તમે બનાવી શકો કે તે નિશાળે જશે, તો આપણી જોડે તે માટેનું કયું રૂપ છે? તો કે હી, હી કરતા છે, તો આપણી જોડે સેલ વિલનું કયું રૂપ આવે? વિલ. તો હી વિલ ક્રિયાપદનું ટુ વગરનું રૂપ, જશે માટે ગો, હી વિલ ગો ટુ સ્કૂલ. ઇઝીલી અંગ્રેજી બની જાય. પહેલી વાર જ જો તમે કદાચ અંગ્રેજી ભણતા હોય કાળના નિયમ, પ્રાઇમરીમાં કદાચ એવું બન્યું હોય કે તમને ના શીખા હોય અથવા તો ના શીખવાડ્યું હોય, કારણ કે તે પ્રાઇમરી લેવલની અંદર ચારેય ભાષા ભેગી છે, એટલે ક્યાં સબ્જેક્ટ વાઇઝ ટીચરની ભરતી થાય એ નક્કી આપણને ખ્યાલ નહીં, તો પણ તમે ઇઝીલી શીખી શકો. હું ક્રિકેટ રમીશ, હું માટે આપણી જોડે ક્યાં કરતા છે? તો કે આઈ, આઈની સાથે કયું રૂપ છે? તો કે સેલ. ક્રિયાપદનું ટુ વગરનું રૂપ, વાક્યમાં ક્રિયાપદ શું છે? તો કે રમીશ, રમીશ માટે આપણી પાસે શબ્દ છે પ્લે, આઈ સેલ પ્લે ક્રિકેટ. ઇઝીલી અંગ્રેજી બની જાય. નિયમને ફોલો કરો, સાદા ભવિષ્યકાળમાં કરતા પછી સેલ અને વિલ અને ક્રિયાપદનું ટુ વગરનું રૂપ, આટલી વસ્તુ યાદ રાખવાની છે, બીજું કંઈ નથી. મોહિત પત્ર લખશે, તો આપણી જોડે કરતા કોણ છે? મોહિત. મોહિત શેમાં આવે? ત્રીજો પુરુષ એકવચન, એટલે કે હી. તો હીની સાથે શું આવે? વિલ. ક્રિયાપદ શું છે? લખશે, લખવું, લખવા માટે આપણી પાસે શબ્દ છે રાઇટ, પત્ર, અ લેટર. ઇઝીલી તમે અંગ્રેજી બનાવી શકો. કદાચ તમારી જોડે સાદા ભવિષ્યકાળના 1000 કરતાં પણ વધારે વાક્ય હોય
તમે આરામથી બનાવી શકો. કેવી રીતે કેવી રીતે બનાવી શકશો? નિયમ તમારી જોડે હોવો જોઈએ. નિયમ શું છે? કર્તા પ્લસ સેલ અથવા વિલ અને ક્રિયાપદનું ટુ વગરનું રૂપ, બીજું કંઈ નથી. રેડી? ઓકે. નેક્સ્ટ કાર્ડ શું કહે છે? કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? ચાલુ ભવિષ્યકાળ. આગળના બંને ચાલુ કાળ યાદ કરો. ચાલુ વર્તમાન કાળ શું કહે છે? તો કે ક્રિયા ચાલુ છે, હાલમાં જ, અત્યારે જ. ચાલુ ભૂતકાળ શું કહે છે? તો કે નિશ્ચિત સમયે ક્રિયા ચાલુ હતી. ચાલુ ભવિષ્યકાળ શું કહે છે? તો કે ભવિષ્યના સમયે ક્રિયા ચાલુ થશે. જો એક્શન સમજવાની છે કાળની જોડે જોડે. એક્શન તમે સમજી જાઓ ને, એક્શન મતલબ ક્રિયા. તમે ક્રિયાને સમજી શકો એટલે કાળને તમે આરામથી ઓળખી શકો. કોઈ બી ગુજરાતી વાક્યને તમે ઇઝીલી અંગ્રેજી બનાવી શકશો. તો ચાલુ વર્તમાન કાળની અંદર આપણે એમ ઇઝ આર લઈએ, ટુ બીના વર્તમાન કાળના રૂપો લેતા. મેં આની પહેલાં પણ કીધેલું કે જ્યારે ચાલુ કાળની વાત આવે ત્યારે ક્રિયાપદનું આઈએનજી જ આવશે. ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બીના વર્તમાન કાળના રૂપો એમ ઇઝ આર લઈ છે. ચાલુ ભૂતકાળમાં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બીના ભૂતકાળના રૂપો એટલે કે હોઝ અને વર લઈએ છીએ. ચાલુ ભવિષ્યકાળની અંદરનો નિયમ આપણે શું કહીએ છીએ? કરતા પ્લસ સેલ અથવા વિલ. હવે આપણે આમાંથી એક વસ્તુ શીખવાની કે ભવિષ્યકાળની વાત હોય એટલે આપણી જોડે સેલ અને વિલ હશે. આ બંને તો આપણી પાછળ પાછળ આવવાના ભવિષ્યકાળમાં. અને પછી કયો શબ્દ છે? આ યાદ રાખવાનું મિત્રો, બી નામનો શબ્દ. શા માટે? આવો કોઈ દાડા પ્રશ્ન થાય અથવા કોઈ સાહેબોને પૂછો. આપણી જોડે 12 કાળ છે. 12 કાળમાંથી 4 કાળનું પેસિવ થતું નથી. આ 4 કાળમાંનો એક કાળ ચાલુ ભવિષ્ય કાળ છે. બાકીના 3 કાળ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. આ કાળનું પેસિવ થતું જ નહીં. સાદા ભવિષ્ય કાળનું પેસિવ કરો એટલે બી શબ્દ લેવું પડે છે. આ કાળના એક્ટિવ વાક્યમાં જ, જે આપણે અત્યારે વાક્યરચના જોઈ છે બધી એક્ટિવ છે, આ એક્ટિવ વાક્યમાં જ બી વપરાય છે. એટલે યાદ રાખવાનું કે સેલ વિલ પછી બી વપરાય છે અને ચાલુ કાળ છે એટલે ક્રિયાપદને આઈએનજી પણ વપરાય છે. હવે આમાંથી ઘણી બધી વસ્તુ સમજવાની. જો આપણે ડીપમાં અભ્યાસ કરવો હોય તો અંગ્રેજીનો એક રૂલ એવો પણ છે કે સેલ અને વિલ પછી હંમેશા આના પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. હવે સમજો, ટુ બી, આ બી શું કામ વપરાય? હવે ટુ બી નામનું એક ક્રિયાપદ છે. આ ટુ બી નામનું ક્રિયાપદનું વી વન જ છે. તો સેલ વિલ પછી વી વન જ આવે, નવીન નથી કાંઈ, બધું આમાં જ છે, કોઈ ક્યાંથી લાવ્યું નહીં. કારણ કે ટુ બીનું ભૂતકાળનું રૂપ શું થાય છે? તો કે વોઝ વેર. ટુ બી નામનું ક્રિયાપદ છે, ટુ બીનું વર્તમાનકાળનું રૂપ એટલે એમ ઇઝાર થાય છે, બીજું કંઈ નથી. હવે શું કહે છે નિયમ? સેલ વિલ બી અને ક્રિયાપદનું આઈએનજી. હવે જો હું ક્રિકેટ રમતો હોઈશ, ક્રિયા ક્યારે શરૂ થવાનું? સનો ઉચ્ચાર છે, ભવિષ્યકાળ જ છે. પણ ભવિષ્યના અમુક સમયે ક્રિયા ચાલુ થવાની છે એવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. તો કેવી રીતે બને છે? હું માટે આપણી જોડે કોણ છે? આઈ. આઈની સાથે આપણે કોઠામાં અભ્યાસ કર્યો, શું આવે છે? સેલ. સેલ અથવા વિલ પછી શું આવે છે? બી. અને ક્રિયાપદને આઈએનજી, આઈ સેલ બી. ક્રિયાપદ આપણી જોડે પ્લે ને આઈએનજી એટલે પ્લેઇંગ. ક્રિકેટ, હું ક્રિકેટ રમતો હોઈશ. ઘટના એવું બતાવે છે કે ભવિષ્યના સમયે ક્રિયા ચાલુ થવાની છે. સંગીતા ગીત ગાતી હશે, તો આપણી જોડે કરતા કોણ છે? સંગીતા.
तो सेल अने विल माथी क्यों रूप वपराय छे विल त्यार पछी बी खास याद राखवानो छे आ शब्द ने आपणे बी गाती हसे संगीता विल बी सिंगिंग हसो भविष्यना समये क्रिया चालू थवानी छे એવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં આપ આવ્યા છો, એની અંદર આપણે છ કાળનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ. બરાબર જતો નિયમનો બરાબર અભ્યાસ કરજો. હું તો એવી આશા રાખું છું કે આપ ઘરે આપના ઘેર નિયમનો બરાબર અભ્યાસ કરી અને પાંચ પાંચ વાર, બે બે વાર, ત્રણ ત્રણ વાર, જેટલી વાર આપણને યાદ રહે એટલી વાર એમનું લખાણ કરો. વિડીયો એકવારમાં ન સમજાય તો ફરી પાછું પૂઝ કરીને યુટ્યુબની અંદર આપણે એટલા માટે જ વિડીયો મોકલીએ છીએ કે જેટલી વાર વિદ્યાર્થી ઈચ્છે એટલી વાર એ વિડીયો જોઈ શકે, સમજી શકે. ખાસ અભ્યાસ કરજો. કાળ હંમેશા એમના રોલ ઉપર આધીન છે, કાળ એમની ક્રિયા પર આધીન છે. ક્રિયાપદને ઓળખતા શીખી જાઓ એટલે કાળ તમને તરત જ આવડી જાય. એક્શનને તમારે પકડવાની છે, ગેરંટી છે મારી, તરત તમને આવડી જાય. એક્શનને પકડતા શીખી જાઓ. અને જો કાળ છે તો જ અંગ્રેજી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના પૂર્ણ કાળનો અભ્યાસ કરવાનો છે. ઘણા એવું વિચારશે કે સાહેબે બે બે કાળ શું કામ લીધા, કારણ કે પૂર્ણ વર્તમાન કાળ છે એ કોમ્બો કાળ છે. સાદો ભૂતકાળ આવડી જાય એટલે એ કોમ્બો જ ઇઝીલી આવડી જાય. આ જ પેટર્ન છે અંગ્રેજી શીખવાની. અભ્યાસ કરજો, નિયમો જોજો, ઉદાહરણ એક્ઝામ્પલ લખજો. તમારી રીતે વાક્ય બનાવાય વાક્યનો અંગ્રેજી કરજો, ન આવડે તો કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.